पालनपुर खाते गुजरात राज्य महिला आयोग अध्यक्षा श्रीमती लीलाबेन अंकोलिया अध्यक्षस्थाने कायदाकीय जागृति शिबिर योजाई। गुजरात राज्य महिला आयोग गांधीनगर तथा बनासकांठा जिला वहीवटतंत्रना संयुक्त उपक्रमें पालनपुर टाउन हॉल खाते महिला आयोग अध्यक्षा श्रीमती लीलाबेन अंकोलियाना अध्यक्षस्थाने कायदाकीय जागृति शिबिर योजाई थी। आ प्रसंगे महिला आयोग अध्यक्षा श्रीमती लीलाबेन अंकोलियाए जणाव्युं हतुं के केन्द्र सरकारे त्रण तलाक जेवो क्रांतिकारी कायदो लावी महिलाओं की सुरक्षा सुनिश्चित करी छे, त्यारे कायदाने मान आपी तेनो हकारात्मक उपयोग करवो ए पण आपनी फरज छे। तेमज महिलाओं की सुरक्षा और सलामती माटे राज्य सरकार कटिबद्ध छे। आजे राज्य में 248 તાલુકાઓ અને 22 નગરપાલિકા વિસ્તારમાં કુલ 270 જેટલી નારી અદાલતો કાર્યરત છે, જેમાં 400 મહિલાઓને નોકરી આપવામાં આવી છે, તેમજ આ કાર્યમાં બીજી 4000 મહિલાઓ કામ કરી રહી છે। ગુજરાતની નારી અદાલતનું મોડલ જોઈ કેવડિયા ખાતે મળેલી સંસદીય ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે ગુજરાતનું નારી અદાલતનું મોડલ સમગ્ર દેશમાં અપનાવશે। 2001માં ચાલુ કરવામાં આવ્યો, જે અત્યાર સુધી મહિલાઓના વિષય ઉપર, મહિલાઓની યોજનાઓ વિશે, મહિલાઓને પગભર કરવા માટે, મહિલાઓને મદદરૂપ થવા માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે। 2005માં મહિલા આયોગની સ્થાપના કરવામાં આવી। બેનોને ખબર નહીં હોય, હમણાં જ અમારા અધિકારીશ્રીએ ઘણી બધી માહિતી આપી। આ માહિતી તમને એટલા માટે આપવામાં આવે છે કે બેનોને પોતાને ખ્યાલ આવવો જોઈએ કે મહિલા આયોગ મહિલાઓ માટે કામ કરે છે, મહિલાઓની સુરક્ષા માટે કામ કરે છે, મહિલાઓને મદદરૂપ બનવા માટે કામ કરે છે, મહિલાઓની અનેકવિધ યોજનાઓ બનાવી સરકારને સૂચન કરે છે, નીતિ વિષયક નિર્ણયો લઈને સરકાર સાથે બેસીને ચર્ચા વિચારણા કરીને મહિલાઓના હિતમાં નિર્ણય લેવામાં આવતા હોય છે। એના માટે થઈને જ્યારે મહિલા આયોગ કામ કરે છે ત્યારે કોઈ પણ બહેનોને કોઈ પણ પ્રશ્ન હોય। આ પ્રસંગે સાંસદ પરબતભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, ગુજરાત રાજ્ય મહિલા આયોગના ઉપસચિવ હંસાબેન, પાલનપુર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી હેતલબેન રાવલ સહિત મોટી બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી।